नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा विडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में अपने खेडूत खराई प्रमाणपत्र बाबते राज्य सरकार द्वारा एक महत्वपूर्ण सुधारो करवामां आवेल छे तेना विशे विगतवार माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण आवी ज अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, खेडूत खराई प्रमाणपत्र हवे आई ओरा पर थी डाउनलॉड पण करी शकाशे। जी हाँ मित्रों, अगौ जे खेडूत खराई प्रमाणपत्र माटे आपणे ऑनलाइन अरजी करता हता ते अंतर्गत आपणने खेडूत खराई प्रमाणपत्रनी नकल मोकलवामां आवती हती अने बीजी नकल छे ते आपणने ईमेल एड्रेस पर मोकलवामां आवती हती। पण हवेथी आपणे जे अरजी करीए छीए ते अरजी नंबर परथी आपणे आई ओरानी वेबसाइट परथी डाउनलॉड पण करी शकशुं। तो शुं समग्र माहिती छे तेनी संपूर्ण माहिती मेळवा माटे आपणे जे परिपत्र जाहेर थयेल छे ते परिपत्रनी विगते संपूर्ण माहिती मेळवीशुं। तो वीडियो ने छेले सुधी जोता रहेजो जेथी करी खेडूत खराई प्रमाणपत्र बाबते जे कंई सुधारो थयेल छे ते अंगेनी संपूर्ण माहिती आपने ख्याल आवी जाय। तो चालो हवे आपणे परिपत्रनी विगते विगतवार माहिती मेळवता जईए। तो मित्रों, आप जोई शको छो के गुजरात सरकारना महसूल विभाग द्वारा तारीख 20/1/2023 એટલે કે આજ રોજ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે, જેનો વિષય છે કમ્પ્યુટરાઇઝ જનરેટ થતા ખેડૂત ખરાઈના પ્રમાણપત્રમાં ઈ સાઇનનો અમલ કરવા બાબત। તો સંપૂર્ણ વિગત જોઈએ તો મિત્રો, અહીંયા અલગ અલગ પરિપત્રોને વંચાણે લેવામાં આવેલ છે, તમે અહીંયા જોઈ શકો છો। તો સમયાંતરે આ અલગ અલગ પરિપત્રો કરી અને તેમાં જે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની જે કંઈ પદ્ધતિ હતી તેમાં ઉત્તરોત્તર સુધારા કરવામાં આવેલ છે અને છેલ્લે આપણે જાણીએ છીએ કે હવે આઈ ઓરા પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની હોય છે અને તે અન્વયે આપણને પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે। તો આ પ્રમાણે જે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની પદ્ધતિમાં ઉત્તરોત્તર સુધારા વધારા થયેલ છે। તો મિત્રો, તે બાબતે આપણે અહીંયા જોઈએ કે જે વંચાણ લીધેલો પરિપત્ર 1 છે તે અંતર્ગત મુંબઈ ગણત વહીવટ અને ખેતીની જમીન ગુજરાત સુધારા અધિનિયમ 1995ની જે કલમ નંબર 2માં સુધારો થતાં તાબાની કચેરીમાં કરવા પત્ર કાર્યવાહી અંગે માર્ગદર્શક સૂચનાઓ આપેલી છે। એટલે કે આ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અંગેની જે કંઈ માર્ગદર્શક સૂચનાઓ છે તે આપવામાં આવેલી છે। આ ઉપરાંત મિત્રો, જે વંચાણે લીધેલો પરિપત્ર 2 છે તે અંતર્ગત ખેડૂતની તમામ જમીન સંપાદનમાં જતી હોય ત્યારે તથા ગુજરાત રાજ્યમાં એક જગ્યાએ જમીન વેચી અને બીજે જમીન ખરીદવાની હોય ત્યારે ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું સરળીકરણ કરવા બાબતનો પરિપત્ર કરવામાં આવેલ હશે। તો આ અંતર્ગત તેમાં થોડો વધારાનો સુધારો કરી અને આગળ આ પ્રમાણેની સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે। તો શું સૂચનાઓ છે તે આપણે જોઈએ કે પુખ્ત વિચારણાને અંતે જે તારીખ 31/7/2020નો પરિપત્ર હતો તેની સાથેનું સામેલ જે પરિશિષ્ટ 6 છે તે પરિશિષ્ટ 6માં અરજદારની જે અરજી હોય તે અરજી દફતરે કરવાનો પત્ર ઇસ્યુ કરવાનો થતો હતો અને બીજું જે પરિશિષ્ટ 7 એટલે કે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે આપવાનો નમૂનો જાહેર કરવામાં આવેલ હતો અને હાલની સિસ્ટમ મુજબ જનરેટ થયા પછી તેમાં ફિઝિકલી સહી કર્યા બાદ પુનઃ અપલોડ કરવા અથવા તો પત્ર દ્વારા મોકલવાની પદ્ધતિની જગ્યાએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના વંચાણે લીધેલા 5ના ઠરાવ મુજબ ઇલેક્ટ્રોનિક સાઇન એટલે કે ઈ સાઇનનો ઉપયોગ કરી અને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અથવા તો અરજી દફતરે કરવાનો પત્ર છે તે ઈમેલથી મોકલી આપવાનો રહેશે તેવી સૂચના જાહેર કરવામાં આવેલી છે। તો આ પ્રમાણે મિત્રો, જે આપણે પરિશિષ્ટ 6 છે કે તમારી અરજી દફતરે કરી દીધી હોય, તમને ખેડૂત પ્રમાણપત્ર મળવા પાત્ર ન હોય અને તમારી અરજી દફતરે કરેલી હોય તો આ પ્રમાણે પરિશિષ્ટ 6માં તમને પત્ર મોકલવાનો થતો હોય છે અને બીજો છે કે પરિશિષ્ટ 7 એટલે કે તમને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવાનું થતું હોય તો તે સિસ્ટમમાં જનરેટ થયા પછી તેની પ્રિન્ટ લઈ અને પ્રાંત અધિકારીની સહી લઈ અને તેને અપલોડ કરવામાં આવતો હતો અને તેની નકલ પણ તમને મોકલવામાં આવતી હતી। પણ હવે તે સિસ્ટમના બદલે જે ઓનલાઈન અરજી થાય છે ત્યાંથી જ તમારો જે ઈ સાઇન કરેલો જે ખેડૂત ખરાઈનો પ્રમાણપત્રનો પરિશિષ્ટ 7 અથવા તો પરિશિષ્ટ 6નો જે અરજી દફતરે કરવાનો પત્ર છે તે જનરેટ થઈ જશે અને તે તમને ઈમેલ મારફતે મોકલી આપવામાં આવશે।
અને આ ઉપરાંત આપણે જે આઈઓરા પોર્ટલ પરથી અરજી કરીએ છીએ ત્યાંથી પણ આ નકલને ડાઉનલોડ કરી શકાશે। તો આ પ્રમાણે મિત્રો જે આઈઓરાની વેબસાઇટ છે IORA, તો આ વેબસાઇટ ઉપર જઈ અને આપણો અરજી નંબર દાખલ કરી અને ત્યાંથી એકદમ સરળતાથી આપણું જે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે ડાઉનલોડ પણ કરી શકશું। તેના માટે મેઇલ આવવાની રાહ પણ જોવાની રહેશે નહીં। તમારું અરજી મંજૂર થયા પછી તમે જે તમારો અરજી નંબર દાખલ કરી અને આ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર એકદમ સરળતાથી મેળવી શકશો। તો મિત્રો આ પ્રમાણે જે મહેસૂલ વિભાગ દ્વારા આઈઓરા અંતર્ગત ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર ઈ સાઇનથી ઓનલાઈન જ મળી રહે તેવી સુવિધા કરી અને આ પ્રમાણેનો સુધારો કરવામાં આવેલ છે। તો આમ મિત્રો જે આપણે ઈ સાઇનની વાત કરી તો આ પરિપત્રમાં પણ તમે અહીંયા જોઈ શકો છો, તો ઈ સાઇન થયેલી છે। તો આ પ્રમાણે જ આપણું જે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર જનરેટ થશે તેમાં પણ આ જ પ્રકારની ઈ સાઇન જે તે અધિકારીની કરવામાં આવશે અને તે દરેક જગ્યાએ માન્ય રહેશે। અને આ રીતે આપણે આઈઓરાની વેબસાઇટ પરથી એકદમ સરળતાથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશું। તો મિત્રો આશા રાખું કે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર બાબતે જે કંઈ સુધારો કરવામાં આવશે તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ, જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।